केमचे विद्यार्थी मित्रों हूँ किंजल पटेल फ्रॉम अश्वमेघ विद्यालय। विद्यार्थी मित्रों गया वीडियो नी अंदर आपणे धोरण 4 गुजराती विषय में आपणे रिविजन कर्यु हतु जेनी अंदर आपणे 11 अने 12 मा चेप्टर ना ऑप्शनल प्रश्नों कर्या हता। हवे आजे आपणे आगळना चेप्टर नंबर 13 अने 14 ना ऑप्शनल प्रश्नों करीशुं। आपणो तहेवार 13મા ચેપ્ટરનું નામ છે આપણો તહેવાર। આપણો તહેવાર ની અંદર આપણે આપણા રાષ્ટ્રીય તહેવાર વિશે ચર્ચા કરી હતી। આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે તો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ, આ જે બધા તહેવારો છે એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે, બરાબર છે। રાષ્ટ્રીય તહેવાર ની અંદર આપણે 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો શાળાની અંદર ધ્વજવંદન કરીએ છીએ। ધ્વજવંદન કરીને આપણે ધ્વજની સલામી આપીને આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીએ છીએ। તો તેની આપણે અહીં અભ્યાસ કર્યો હતો। હવે અહીં આપ્યું છે, આપણને ચિત્ર આપ્યું છે, એના ઉપરથી આપણે અહીં નીચેના શબ્દો ઉપરથી ચિત્રને આધારે નીચે કેટલાક શબ્દો આપ્યા છે એના આધારે આપણે શું કરવાનું છે વાક્યો બનાવવાના છે। તેમાં પહેલું આપ્યું છે રાષ્ટ્રધ્વજ, તો વાક્ય બનાવ્યું છે 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે। બીજું છે સલામી, તો વાક્ય બનશે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે। ત્રીજું છે રાષ્ટ્રગીત, તો રાષ્ટ્રગીત ગવાય છે અથવા તો 15મી ઓગસ્ટના દિવસે અથવા 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રગીત ગવાય છે, એ રીતનું વાક્ય પણ બની શકે છે। ત્યારબાદ અશોકચક્ર, તો વાક્ય બનશે રાષ્ટ્રધ્વજની વચ્ચે એક અશોકચક્ર છે। કેસરી, તો વાક્ય બનશે કેસરી રંગ વીરતાનું પ્રતીક છે। લીલો, તો વાક્ય બનશે લીલો રંગ દેશની આબાદીનું પ્રતીક છે। આ રીતે આપણે શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના છે। હવે અહીં એક પેરેગ્રાફ આપ્યો છે જે 26મી જાન્યુઆરીને લગતો છે। અહીં એક શાળાની વાત કરવામાં આવી છે જ્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, તો એના આધારે અહીં આપણે કેટલાક વિધાનો ખરા ખોટા આપ્યા છે, બરાબર છે, જેની અંદર ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે, તો તે આપણે જોઈશું। પહેલું છે જાન્યુઆરી મહિનાની 16મી તારીખ હતી, તો આ વિધાન શું આવશે, ખોટું આવશે। જાન્યુઆરી મહિનાની કઈ તારીખ હતી, 26મી તારીખ હતી। બીજું છે શાળામાં પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી, તો આ વિધાન ખોટું હશે। શાળામાં શેની તૈયારી ચાલતી હતી, તો ધ્વજવંદનની તૈયારી ચાલતી હતી। ત્રીજું છે બધાના ચહેરા પર ખૂબ જ આનંદ હતો, તો આ વિધાન ખરું આવશે। ચોથું છે શિશિર વહેલો ઉઠી નિશાળે આવ્યો હતો, તો આ વિધાન પણ ખરું આવશે। પાંચમું છે અનવર, યતીન અને માયા તોરણ બાંધતા હતા, તો આ વિધાન પણ ખરું આવશે। છઠ્ઠું છે શિશિર અને અનવર સફાઈ કરતા હતા, તો આ વિધાન ખોટું આવશે। સફાઈ કોણ કરતું હતું, તો કુસુમ અને વિપુલ સફાઈ કરતા હતા, બરાબર છે। હવે આગળ છે પાંચમો પ્રશ્નની અંદર આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું છે સૌએ ધ્વજને ખાલી જગ્યા આપી, વિદાય કે સલામી, તો એ જવાબ શું આવશે, સલામી, સૌએ ધ્વજને સલામી આપી। બીજું છે ખાલી જગ્યાનું ગાન થયું, ભક્તિગીત કે રાષ્ટ્રગીત, તો એ જવાબ શું આવશે, રાષ્ટ્રગીત। ત્રીજું છે નીલુએ ખાલી જગ્યામાં ભાગ લીધો હતો, નાટક કે ગરબા, તો અહીં જવાબ શું આવશે, નાટક, તો ખાલી જગ્યામાં લખવાનું છે નાટક। ચોથું છે છોકરાને ખાલી જગ્યા અપાયા, પુસ્તકો કે ઇનામ, તો અહીં જવાબ શું આવશે, ઇનામ, છોકરાને ઇનામ અપાયા, બરાબર છે, તો આ રીતે ખાલી જગ્યા કરવાની છે। આગળ છે વાક્યો વાંચી બે પ્રશ્નો બનાવો અને લખો। અહીં આપણને એક વાક્ય આપ્યું છે, તેના આધારે આપણે બે પ્રશ્નો બનાવવાના છે। પહેલું છે નિરાલી પુસ્તક વાંચે છે, તો તેના આધારે બે પ્રશ્નો બનશે। પહેલો પ્રશ્ન છે નિરાલી શું વાંચે છે, બીજો છે પુસ્તક કોણ વાંચે છે, તો આ બંનેનો જવાબ શું હશે, નિરાલી પુસ્તક વાંચે છે। તેવી જ રીતે બીજું છે વાક્ય છે વડોદરાથી મામા આવ્યા, તો પહેલો પ્રશ્ન બનશે વડોદરાથી કોણ આવ્યું, બીજો પ્રશ્ન બનશે મામા ક્યાંથી આવ્યા। આગળ છે ત્રીજું હોડી નદીમાં તરે છે, તો એના આધારે પહેલો પ્રશ્ન બનશે હોડી ક્યાં તરે છે, બીજો પ્રશ્ન બનશે નદીમાં શું તરે છે। ચોથું વાક્ય છે આકાશમાં ચાંદા મામા દેખાય છે, તો આના આધારે પહેલો પ્રશ્ન બનશે આકાશમાં શું દેખાય છે, બીજો પ્રશ્ન બનશે ચાંદા મામા ક્યાં દેખાય છે। પાંચમો પ્રશ્ન છે મમ્મી રસોડામાં કામ કરે છે, તો તેના આધારે પહેલો પ્રશ્ન બનશે મમ્મી ક્યાં કામ કરે
છે બીજો પ્રશ્ન બનશે રસોડામાં કોણ કામ કરે બરાબર છે ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે મંદિર પર ધજા ફરકે છે તો એના આધારે પહેલો પ્રશ્ન બનશે મંદિર પર શું ફરકે છે અને બીજો પ્રશ્ન બનશે ધજા ક્યાં ફરકે છે તો આમ અહીં આપણે 13મા ચેપ્ટરના ઓપ્શનલ પ્રશ્નો કર્યા હવે આપણે 14મા ચેપ્ટરના ઓપ્શનલ પ્રશ્નો કરીશું અહીં 14મો ચેપ્ટર છે જેની અંદર છે જેનું નામ છે નદી ઓળંગે તો આ પાઠની અંદર આપણે ખાલી જગ્યા આપી છે એમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું છે સસલાભાઈ ખાલી જગ્યા કાતરી ખાય છે કાન કે પાન તો અહીં જવાબ શું હશે પાન સસલાભાઈ પાન કાતરી ખાય છે બીજું છે હરણની આંખો ખાલી જગ્યા છે માંજરી કે ચમકીલી તો અહીં જવાબ શું હશે ચમકીલી હરણની આંખ આંખો ચમકીલી છે ત્રીજું છે હરણ ખાલી જગ્યા ફાળ ભરે છે ટૂંકી કે લાંબી તો અહીં જવાબ શું આવશે લાંબી હરણ લાંબી ફાળ ભરે છે ચોથું છે સસલાભાઈ ઉંદરભાઈના ખાલી જગ્યા કહેવાય છે મામા કે માસા તો અહીં જવાબ શું આવશે મામા સસલાભાઈ ઉંદરભાઈના મામા કહેવાય છે ત્યારબાદ અહીં આપણે સાતમો પ્રશ્ન આપ્યો છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પહેલું છે નદીને પેલે પાર મેળો ભરાયો છે તો આ વિધાન શું આવશે ખરું આવશે બીજું છે હાથી સસલા પર બેસી ગયા તો આ વિધાન ખોટું આવશે હાથી નહીં પરંતુ સસલું હાથી પર બેસી ગયું ત્રીજું છે મેળામાં બધાએ ખરીદી કરી તો આ વિધાન ખરું આવશે ચોથું છે કોઈએ મેળામાંથી ઢોલ લીધો તો આ વિધાન ખોટું આવશે પાંચમું છે નદી ઓળંગી સૌ સરકસ જોવા ગયા તો આ વિધાન ખોટું આવશે સરકસ જોવા નહીં પરંતુ ક્યાં ગયા મેળામાં ગયા ત્યારબાદ આગળનો આઠમો પ્રશ્ન છે આડા અવળા શબ્દો ગોઠવી વાક્ય બનાવો પહેલું છે પગ હોય છે ચાર કૂતરાને તો વાક્ય સાચું કઈ બનશે કૂતરાને ચાર પગ હોય છે આ રીતે આપણે શબ્દો ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે બીજું છે હિંસક સિંહ છે પ્રાણી તો વાક્ય બનશે સિંહ હિંસક પ્રાણી છે ત્રીજું છે હોય છે ચકડોળ મેળામાં તો અહીં વાક્ય કઈ રીતે બનશે મેળામાં ચકડોળ હોય છે ચોથું છે કાન હોય લાંબા છે સસલાને તો અહીં વાક્ય કઈ રીતે બનશે સસલાને લાંબા કાન હોય છે ત્યારબાદ પાંચમું છે લવારું બચ્ચાને બકરીના કહેવાય તો વાક્ય કઈ રીતે બનશે બકરીના બચ્ચાને લવારું કહેવાય આગળ છે દૂધ બિલાડીને ભાવે બહુ છે તો વાક્ય કઈ રીતે બનશે બિલાડીને દૂધ બહુ ભાવે છે સાતમું છે મજા મેળામાં કરીએ અમે તો વાક્ય શું બનશે અમે મેળામાં મજા કરીએ આ રીતનું વાક્ય બનશે આગળ છે દસમો પ્રશ્ન જુદા વાક્યોને જોડો તથા જોડેલા વાક્યોને જુદા કરો તો અહીં આપણે જો બે વાક્ય આપ્યા હોય તો તેને જોડીને એક કરવાનું છે અને એક વાક્ય આપ્યું હોય તો તેને છૂટા પાડીને બે વાક્ય બનાવવાના છે પહેલું છે ધ્રુવી દોરડું કૂદે છે શ્રેયા દોરડું કૂદે છે આ બંનેની અંદર દોરડું કૂદે એ વાક્ય સેમ છે બરાબર એ શબ્દો સેમ છે તો અહીં આપણે કઈ રીતે કરવાનું છે ધ્રુવી અને શ્રેયા દોરડા કૂદે છે બરાબર છે દોરડુંનું શું થઈ જશે દોરડા થઈ જશે ધ્રુવી અને શ્રેયા દોરડા કૂદે છે તે જ રીતે બીજું છે મહીન ચિત્ર દોરે છે અર્ણવ ચિત્ર દોરે છે તો વાક્ય બનશે મહીમ અને અર્ણવ ચિત્રો દોરે છે આગળ છે દેવ પ્રવાસે જાય છે યશ પ્રવાસે જાય છે તો એ વાક્ય બનશે દેવ અને યશ પ્રવાસે જાય છે આગળ છે મોહિત અને કુશ વાંસળી વગાડે છે ઉપર આપણે જોયું કે આપણને બે વાક્યો આપ્યા હતા એને આપણે એક વાક્ય કર્યું હવે અહીં આપણને એક વાક્ય આપ્યું છે એનો આપણે બે વાક્યો બનાવવાના છે તો અહીં મોહિત અને કુશ વાંસળી વગાડે છે તો વાક્ય કઈ રીતે બનશે મોહિત વાંસળી વગાડે છે બીજું વાક્ય બનશે કુશ વાંસળી વગાડે છે આગળ છે રીતુ અને મીનુ નૃત્ય કરે છે તો અહીં વાક્ય બનશે પહેલું રીતુ નૃત્ય કરે છે બીજું વાક્ય બનશે મીનુ નૃત્ય નૃત્ય રીતુ નૃત્ય કરે છે મીનુ નૃત્ય કરે છે ત્રીજું વાક્ય આપ્યું છે શૈલી અને યશ્વી કવિતા ગાય છે તો અહીં આપણે બે વાક્યો બનાવીશું જેની અંદર પહેલું વાક્ય છે શૈલી કવિતા ગાય છે અને બીજું વાક્ય બનશે યશ્વી કવિતા ગાય છે બરાબર છે તો આ રીતે અહીં તમારે કરવાનું છે આ જ રીતના પ્રશ્નો
આજ રીતના વાક્યો જે છે એ આપણને પાના નંબર અહીં 16 પાના નંબર 108 ઉપર 16માં પ્રશ્ન પર આપ્યો છે બરાબર છે તો તે તમારે જાતે કરવાનો રહેશે બરાબર છે તો આમ અહીં આપણું જે આ 13માં અને 14માં પાઠનું જે ઓપ્શનલ રિવિઝન છે એ અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળ કરીશું થેન્ક યુ